ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને એઇમ્સના જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ વિભાગના ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 96 વર્ષે લાલકૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાતા તેમને તાત્કાલિક એઇમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા. થોડા સમય પહેલા જ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવ્યું હતું. તબિયતને કારણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને અડવાણીના ઘરે જઈ અને સન્માનિત કર્યા હતા. તો થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને મુલાકાત માટે પહોંચ્યા હતા.